सौ मित्रों, सौ मैनेजमेंट ना क्षेत्र में जवा मागता सौ स्वजनों, 11-12 सामान्य प्रवाह में भणता विद्यार्थी और कॉमर्स कॉलेज ना विद्यार्थी, तमारे मैनेजमेंट ना क्षेत्र में जवू छे ने? चलो आपणे एक आगळनी स्किल विषयनी वात करीए। तमने मैं 11 स्किल बतावी छे, आजे मारे 12मी स्किल विषयनी वात करवी छे। चिंतन એ શ્રેષ્ઠ મેનેજમેન્ટ માટેનો ઉત્તમ ગુણ છે। ચિંતન એટલે વિચાર, વિચારમાં ઊંડાઈ, વિચારને ચારું બાજુએ ફેલવો એટલે એનું નામ ચિંતન। એક જ દિશામાં વિચારને લઈ જવો એની વાત નથી, એ વિચારને ચારે બાજુએ ગોળ 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 ફેરવો એનું નામ ચિંતન। મેનેજરો માટે આ શા માટે? મેનેજમેન્ટમાં તમે કોઈ પણ બાબતની ચિંતા કરો એના કરતાં ચિંતન કરવાથી તમારા અભિગમમાં ઉકેલ લાવી શકાય છે। શું થશે, આ કામ થઈ જશે કે કેમ, પરિણામ શું આવશે એની ચિંતા કરવાને બદલે વિચાર કરો કે આપણે સારા પરિણામ માટે શું કરીએ। મિત્રો, કેટલીક મોટી મોટી કંપનીઓના માણસો એની અંદર એક ચિંતન કરતા મેનેજમેન્ટમાં હોય છે। એવા મેનેજરો હોય છે કે એને રૂમની અંદર બેસાડી દેવામાં આવે, સારામાં સારા એસી રૂમની અંદર જમવાનું પહોંચી જાય, બધી જ વ્યવસ્થા આપવામાં આવે અને એને માત્ર ચિંતન જ કરવાનું કે આ કંપનીની અંદર મેનેજમેન્ટ કેવી રીતે કરીએ તો કંપનીનો વિકાસ થાય, બહુ ઊંચા પગાર આપે અને નવા નવા વિચારોને કારણે એક કંપની ખૂબ આગળ જાય છે। કોઈ પણ સંસ્થા, શિક્ષણની સંસ્થા હોય, કોઈ પણ ઉદ્યોગની સંસ્થા હોય, કોઈ પણ રાજકારણ હોય, ચિંતન એ અગત્યની ભૂમિકા। ચિંતન એ માત્ર વિચાર નથી, એક વિચાર નથી, એક વિચારને આગળ ખેંચવો એ નક્કી કરેલી ભૂમિકા હોય એને આગળ ખેંચવાની વાત, એનું નામ વિચારને ખેંચવો, પણ વિચારને ગોળ ગોળ ફેરવવો એનું નામ ચિંતન। જટિલ પ્રશ્નો એની અંદર ઊંડા ઉતરો, ચારે દિશામાં ઊંડા ઉતરો। તમે એને બતાવો કે વિદ્યાર્થીઓ ભણે છે ને એમ કહો કે હું બહુ વાંચું છું, માર્ક આવતા જ નથી, ફેરવો વિચારને। એને કહો, ચાર વિચાર કર કે તને શું લાગે છે, શું કામ માર્ક આવતા નથી, હું ગમે તેટલું કરું છું, મારી કોઈ કિંમત કરતું નથી, ચાલ વિચાર શું કામ કરતા નથી, હું વર્ગખંડમાં બેસું છું, ગમે તેટલું કરું મને સમજાતું નથી, વિચાર શું કામ સમજાતું નથી, વિચારને ગોળ ગોળ ફેરવાનું, તારું ધ્યાન રહેતું નથી, મેં આગલી વસ્તુ વાંચી નથી, મને આ વિષયમાં રસ નથી, શું પ્રશ્ન છે, ચિંતન। બીજી વાત, નાની નાની સમસ્યાઓ એનો સમાધાન જો કરવું હોય તો એને વિચાર કરતા શીખવો। ફરીવાર કહું છું, વિચાર કરતા શીખવો એટલે વિચારને ગોળ ગોળ ફેરવતા શીખો, વિચારને સીધી રેખામાં લઈ જવાની વાત નથી। સમાધાન માટેની નોંધ કરાવો, ચકડોળમાં વિચારને ફેરવો એનું નામ ચિંતન। સમાજના કેટલાક હળવા પ્રશ્નો અત્યારના લ્યો, કે ભાઈ આ કોરોનાની પરિસ્થિતિની અંદર માણસોએ શું કરવું જોઈએ, ખાલી ચિંતન જ કરાવો, એની પાસે જ્ઞાન હોય એ પ્રકારે, અને 30-40 જણા માણસો વાત કરશે તેમાંથી કોઈક સારું પરિણામ મળી આવશે। અત્યારની લગ્ન વ્યવસ્થા શું કામ આવી કરવી જોઈએ, એનાથી ફાયદો શું, અત્યારની સામાજિક વ્યવસ્થા, અત્યારે કૌટુંબિક વ્યવસ્થા, આ સામાજિક પ્રશ્નો છે, તમે એને ચિંતન કરાવો। ચોથી વાત, કેટલાય ગંભીર પ્રશ્નો માત્ર ચિંતન દ્વારા એમાંથી બહાર નીકળી શકાય છે, નહીતર આપણે અહીંયા ઊભા રહીએ। આજે તમે વિચાર કરો કે દાખલા તરીકે એક રસ્તા ઉપર તમે જાઓ છો અને કાંટા અને કાંકરા અને કોઈ નકામી વસ્તુ પડી છે, હવે તમે અહીંયા ઊભા ઊભા ખાલી માત્ર એ જોયા જ રાખો કે આ કાંટા છે અને આપણે કેવી રીતે જવું, એને બદલે ચિંતન કરો, શું કરવું જોઈએ આ કાંટાનું, આ રસ્તાને સાફ કેમ કરવો જોઈએ, આ રસ્તાને આપણે કેવી રીતે કામ કરી શકીએ, એનું નામ ચિંતન કહી શકાય। પાંચમી વાત, પરિસ્થિતિ ચિંતા આપે છે અને ચિંતન ઉકેલ આપે છે, આ બાબતની એક ચર્ચા રાખો, બધા વિદ્યાર્થી ચર્ચા કરે। પાંચમી વાત, ચિંતનાત્મક ઉકેલો, કેટલીક વખત ચિંતન કરવાથી ઉકેલો નીકળે,
આવી વાર્તાઓ કહો. આપણે વિચાર ક્રાંતિ અભિયાનની અંદર વાર્તાઓ મૂકી છે, એમાં કેટલીક વાર્તાઓ આવી છે ચિંતનની, એના ઉદાહરણો આપો, એના પ્રસંગો કહો. આપણા સગા સંબંધી એવા કોઈ હોય કે જે ચિંતન દ્વારા આગળ વધ્યા હોય તો એની વાતો કરો. ખાસ કરીને સંતો, મહંતો અથવા તો વિચારકો એ ચિંતનની ભૂમિકામાં વધારે કામ કરે છે. કેટલાક બહુ ચિંતનથી કામ કરતા મેનેજરોની મુલાકાત લેવડાવો, એની સાથે વાર્તાલાપ ગોઠવો, એના પ્રવચનો સંભળાવો. માર્ક લેન્ડેસમેન, એક સારા મેનેજમેન્ટ એસોસિએશનના મેનેજર, અતિશય કપરી સ્થિતિમાં ઉકેલ જો લાવવો હોય તો સૌથી અગત્યની બાબત ચિંતન. મિત્રો, સેજ આગળ પણ હું કહું કે કેટલાક માણસો એમ કહે છે કે એકલો માણસ ચિંતનથી કાંઈ કરી શકતો નથી, તો તમે ગ્રુપ ચિંતન કરાવો, જેને માસ ઇફેક્ટ એટલે કે અનેક માણસો એક જ વિચાર ઉપર, એક જ સિસ્ટમ ઉપર ચિંતન કરે અને એનું જે પરિણામ મળે, એમાંથી જે રિઝલ્ટ મળે, એનાથી આપણે ઉકેલ વધારે સારો આવે. મોટી કંપની આવું કરે છે. ટ્રેસી મોર્ગન ફાઇનાન્સ મેનેજમેન્ટ, જેસન સુડકિસ એડવાઇઝર અને ટીના ફેસ મની મેનેજમેન્ટના એક મેનેજરો, એ એમ કહે છે કે અમને ચિંતન કરાવવાનું કામ અમારા શાળાના એક શિક્ષક કે જે ઉત્તમ હતા, એ અમને ચિંતનની ભૂમિકામાં લઈ જતા. કેટલાક કોલેજના પ્રોફેસરની વાત કરે, કેટલાક પોતાના માતા પિતાની વાત કરે, ક્યારેક કોઈ સમાજના કોઈ અન્ય વ્યક્તિની વાત કરે કે અમને ચિંતન તરફ લઈ ગયા. તમારે કરવાનું માત્ર એટલું જ છે, વિષય એક આપી દો અને એમ કહો કે મંડો વિચારવા, વિચારને ગોળ ગોળ ફેરવો. હંમેશા યાદ રાખો કે તાલીમ તમે આપનારા, એની સામે તમે ચિંતા વ્યક્ત ન કરતા કે આનું શું થશે, એને આવડશે કે નહીં, આ તાલીમ તો રહે છે, એ ખરેખર મેનેજમેન્ટમાં જશે, આવી ચિંતા ન કરાવો. ચિંતન કરો, એને ચિંતન વ્યક્ત કરવું જોઈએ. આપણે અંતર્મનને શું સૂચન કરશું? હું હંમેશા ચિંતન કરી ઉકેલ મેળવું છું, મારો સ્વભાવ છે. ચિંતન દ્વારા મારામાં મેનેજમેન્ટ શક્તિ વિકસી રહી છે. કાર્યનું ચિંતન કર્યા પછી જ કાર્ય શરૂ કરું છું. ચિંતન કર્યા પછી કાર્ય કરવું મને ખૂબ ગમે છે, આનંદ આવે છે. મારો વિકાસ મારા ચિંતનને કારણે જ છે. કેવા હકારાત્મક વાક્યો! ચિંતનને ધ્યાનમાં રાખી સાદા સીધા વર્તમાન કાળના અને પોઝિટિવ તમે પણ વધારો કરી શકો. ખૂબ ખૂબ આગળ વધો. શુભેચ્છા.